હવે વાત કરીએ વરસાદની તો ગુજરાતમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4.25 ઇંચ વરસાદ નોંધાયો. કચ્છના ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. દાંતા અને સરસ્વતીમાં 2.5 ઇંચ વરસાદ, તો ખેડા અને જામજોધપુરમાં પણ 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે. 28 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો. તો આપણે જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ વરસાદ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી. હિતલ, ગુજરાતમાં 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે, આજે શું પરિસ્થિતિ રહેવાની છે, કોઈ આગાહી? જી ચોક્કસ, એવું કહી શકાય કે રાજ્યમાં ગઈકાલે 153 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તો ટેકનિકલ ઇશ્યુના કારણે સંપર્ક કપાઈ ગયો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખેડા અને જામજોધપુરમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે. હિતલ, વરસાદ સારો એવો નોંધાઈ રહ્યો છે રાજ્યમાં, શું અપડેટ? જી ચોક્કસ, એવું કહી શકાય કે રાજ્યમાં 122 તાલુકામાં વરસાદ. તો ફરીથી સંપર્ક કપાઈ ગયો છે. રાજ્યમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ